કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્ફા વિદ્યાસંકુલ તાલાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9ની વાત કરતા હતા, ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય, લગભગ મારા ખ્યાલ પ્રમાણે ચોથો લેક્ચર આવ્યો છે, બરાબર. આગળના તો કે આગળના 3 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે. એમાં વાત કરી છે એ તો કે અવસ્થાની વાત કરી, દ્રવ્યની અવસ્થાની વાત કરી છે, દ્રવ્યની વ્યાખ્યાની વાત કરી છે, સાથે સાથે તો કે સાથે સાથે ભૌતિક રાશિઓની વાત કરી છે અને એના એકમોની વાત કરી છે. છેલ્લે કંઈક આપણી ગાડી અટકી હતી એ તો કે દ્રવ્યની લાક્ષણિકતાઓ પર તો કે જઈને ગાડી અટકી હતી. 4 લાક્ષણિકતાઓ તમને કીધી હતી અને પછી એવું કીધું હતું કે આ 4-4 લાક્ષણિકતાઓને આપણે તો કે ડીપમાં ડિટેલ્સમાં ભણવાની છે. એ 4 લાક્ષણિકતાઓ કઈ કઈ હતી તો કે એ પહેલાં જોઈએ, પછી તો કે પછી એને તો કે વ્યવસ્થિત ભણીએ. પહેલી લાક્ષણિકતા હતી એ તો કે પહેલી લાક્ષણિકતા કંઈક એવી હતી કે દ્રવ્ય છે, દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણનો બનેલો છે. અને શું ધરાવે છે તો કે ચોક્કસ દળ ધરાવે છે, બરાબર છે. પહેલી લાક્ષણિકતા કંઈક આવી હતી, તમને યાદ જ હશે કારણ કે તમે અહીંયા તો કે નોટ બનાવી જ હશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. હોમવર્ક આપ્યું એ પણ કર્યું હશે, ઘણા બધા વિદ્યાર્થીઓએ મને હોમવર્કના ફોટા તો કે મોકલા છે. વ્યવસ્થિત છે, સાચું છે, આ જ રીતના હોમવર્ક કરતું રહેવાનું, અહીંથી હોમવર્ક મળે, બરાબર છે. બીજી લાક્ષણિકતા હતી એ તો કે બીજી લાક્ષણિકતા હતી એવી હતી કે દ્રવ્યના કણો વચ્ચે આંતર અવકાશ હોય છે. આંતર અવકાશ એટલે શું તો કે આંતર અવકાશ એટલે કણ કણ વચ્ચે તો કે જગ્યા, દ્રવ્યના કણો વચ્ચે શું હશે તો કે જગ્યા હશે. ત્રીજી લાક્ષણિકતાની વાત કરી હતી તો કે ત્રીજી લાક્ષણિકતા એવું કીધું હતું કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. મતલબ શું ધરાવે છે તો કે ગતિ ઉર્જા ધરાવે છે. દ્રવ્યના કણો છે તો કે ગતિશીલ હોય છે, ગતિ ઉર્જા ધરાવે છે, સ્થિર હોતા નથી. ચોથી લાક્ષણિકતા હતી એ તો કે ચોથી લાક્ષણિકતા આપણી કંઈક આવી હતી કે દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે તો કે આકર્ષે છે. મતલબ કંઈક બળ ધરાવે, કયું બળ તો કે આકર્ષણ બળ. એને આપણે નામ આપ્યું હતું જ્યારે દ્રવ્યની અવસ્થા જોઈ હતી ત્યારે કીધું હતું કે અણુઅણુ વચ્ચે તો કે અણુઅણુ વચ્ચે શું હશે તો કે આકર્ષણ હશે. અને એ આકર્ષણ બળનું નામ આપ્યું હતું એ તો કે આંતર આણ્વીય આકર્ષણ બળ. તો ટોટલ તો કે ટોટલ આવી 4 લાક્ષણિકતાઓ જોવાની છે. એ 4 જો આ 2 માર્ક્સ માટે ખાસ તો કે ખાસ IMP પ્રશ્ન છે ભાઈ, રેડી. 2 માર્ક્સમાં પૂછે તો કે તમારે આ 4 લાક્ષણિકતાઓ લખવાની થાય. આની પહેલાંના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે લાક્ષણિકતાઓ પૂછે તો લાક્ષણિકતાઓ લખવાની, પ્રવૃત્તિ તો કે પ્રવૃત્તિ છે સમજવા માટે છે, લખવાની જરૂર છે નહીં. તો આપણે પ્રવૃત્તિ વાઇઝ સમજવાની ટ્રાય કરીએ, બરાબર છે. પહેલી લાક્ષણિકતા શું છે તો કે દ્રવ્યના કણ છે એ તો કે અતિ સૂક્ષ્મ હોય છે અને એ ચોક્કસ તો કે દળ ધરાવે છે. એના માટેની તો કે એના માટેની તમારી ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિ તો કે એ પ્રવૃત્તિ કંઈક આવી છે કે એક તો કે એક બીકર લેવાનું છે, એ બીકરમાં તો કે 100 ml પાણી ભરવાનું છે. શું કર્યું તો કે આ એક મસ્ત મજાનું તો કે એક મસ્ત મજાનું બીકર લીધું, બરાબર છે. આમાં ભર્યું એ તો કે પાણી ભર્યું. કેટલું પાણી ભરવાનું છે તો કે 100 ml. 100 ml પાણી ભર્યું, બરાબર છે. આની અંદર તો કે આની અંદર નાખવાનું છે એ તો કે આની અંદર એડ કરવાનું છે 1-2 કણ તો કે KMnO4, યાની કે તો કે પોટેશિયમ પરમેંગેનેટ. શું કર્યું તો કે 100 ml પાણી લીધું બીકરમાં, એમાં 1-2 કણ શું ઉમેર્યું તો કે પોટેશિયમ પરમેંગેનેટ ઉમેર્યું. હવે પોટેશિયમ પરમેંગેનેટ ઉમેર્યા બાદ શું થાય તો કે દ્રાવણનો રંગ છે એ ઘેરા તો કે ઘેરા ગુલાબી અથવા તો જાંબલી કલર જેવો થશે.
બરોબર છે. જો હજી એક વસ્તુ મેં આની પહેલાં કીધું હતું કે દ્રવ્ય અને દ્રાવ્ય એ બંને શબ્દ છે એ કેવા છે, તો કે અલગ અલગ છે. દ્રવ્ય અને દ્રાવ્ય આ બંને વસ્તુ છે એ તો કે અલગ અલગ છે. કઈ રીતના? હાલો વાત નીકળી એટલે હું કહી દઉં. દ્રવ્યને આપણે વ્યાખ્યાયિત કરી લીધું. દ્રવ્ય એટલે શું કીધું હતું કે આપણી આજુબાજુમાં જે વસ્તુ દેખાય છે કે જે દળ ધરાવે છે, જગ્યા રોકે છે, એ બધાને શું કહેવાય? તો કે દ્રવ્ય કહેવાય. બીજી વ્યાખ્યા કંઈક એવી આપી હતી કે આપણી આસપાસમાં દેખાતી તમામ વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે એને તો કે દ્રવ્ય કહેવાય. તો કે તો દ્રાવ્ય એટલે શું? કોની વાત કરવાની છે? તો કે દ્રાવ્ય. રેડી? આ વસ્તુ થઈ દ્રવ્ય, આપણે વાત કરીએ દ્રાવ્ય. તો કે દ્રાવ્ય છે એ તો કે આની પહેલાં આપણે દ્રાવણ ભણ્યા હતા ધોરણ 8ની અંદર. તો કે દ્રાવણની વાત કરી હતી. દ્રાવણ કોને લીધે બને? તો કે દ્રાવણ છે એ બે ઘટકોમાંથી બને છે. એક છે તો કે દ્રાવ્ય અને બીજું છે તો કે દ્રાવક. રેડી? એમાં દ્રાવ્ય એવું હતું, યાદ કરો. દ્રાવણ છે એ દ્રાવ્ય અને દ્રાવક બેના મિશ્રણથી તો કે દ્રાવણ બને છે. એમાં તો કે એમાં દ્રાવ્ય છે એ કોને કહેવાય? તો કે પેલો વિચાર આપણે એવો આવે કે જે વસ્તુ ઓગળી જાય એને દ્રાવ્ય કહેવાય, બરાબર છે? પણ નહીં. દ્રાવણમાં, સમજો ભાઈ, ખાસ યાદ રાખશે, દ્રાવણમાં જેની માત્રા ઓછી હોય, મતલબ તો કે બે ઘટક છે, એક દ્રાવ્ય અને બીજો દ્રાવક, એમાંથી તો કે જેની માત્રા ઓછી હશે એને દ્રાવ્ય કહેવાશે, જેની માત્રા વધારે હશે એને દ્રાવક કહેવાશે. માની લ્યો કે એક તો કે એક આપણે તો કે ગ્લાસ લીધો અથવા તો કોઈ પાત્ર લીધું, એ પાત્રમાં તો કે એ પાત્રમાં 20 ml જેટલું પાણી ભેરું. શું ભેરું? તો કે પાણી, બરાબર છે? એમાં તો કે એમાં થોડું એવું શું નાખ્યું? તો કે મીઠું નાખ્યું, બરાબર છે? તો શું કર્યું? તો કે મીઠું નાખ્યું વત્તા છે તો કે પાણી છે. બેનું એ શું બેનું? તો કે એ દ્રાવણ બેનું. કહેવાનું તો કે મીઠાનું પાણીમાં દ્રાવણ, બરાબર છે? આમાં જો મીઠાનું પાણીમાં દ્રાવણ બેનું, એમાં બે ઘટકોએ ભાગ લીધું, એક પાણી અને એક મીઠું. ઓછી માત્રા કોની છે? તો કે ઓછી માત્રા છે તો કે મીઠાની છે. તો મીઠાને શું કહેવાશે? તો કે દ્રાવ્ય કહેવાશે. પાણીને શું કહેવાશે? તો કે દ્રાવક કહેવાશે. મતલબ તો કે દ્રાવણ બને છે એ બે ઘટકોથી બને છે, એક દ્રાવ્ય અને બીજું છે એ દ્રાવક. જેની માત્રા ઓછી એને તો કે દ્રાવ્ય કહેવાય, જેની માત્રા વધારે એને તો કે દ્રાવક કહેવાય. તો દ્રવ્ય અને દ્રાવ્યમાં હવે તમને તો કે હવે તમને ફેર સમજાઈ ગયો હશે કે દ્રવ્ય કોને કહેવાય અને દ્રાવ્ય કોને કહેવાય. તો કે તો આપણે પાછા મેઇન ટોપિક ઉપર આવીએ. લાક્ષણિકતા સમજતા હતા ત્યાં શું કર્યું? તો કે એક બીકર લીધું, એમાં 100 ml તો કે પાણી નાખ્યું. એમાં એક બે કણ છે એ કોના નાખ્યા? તો કે પોટેશિયમ પર મેગ્નેટના નાખ્યા, KMnO4. એટલે આખા કુદ્રાવણ કેવા કલરનું થઈ ગયું? તો કે ઘાટા ગુલાબી રંગનું થઈ ગયું. હવે તો કે હવે એમાંથી 10 ml એક ટેસ્ટ ટ્યુબ ભરવાની. શું કરવાની? તો કે એક ટેસ્ટ ટ્યુબ લીધી, એમાં તો કે એમાં દ્રાવણ ભરવાનું. કયું? તો કે આ દ્રાવણ. કેટલું ભર્યું? તો કે આ દ્રાવણ ભર્યું એ તો કે 10 ml. હવે આ 10 ml દ્રાવણ ભર્યું છે એ દ્રાવણને, તો કે એ દ્રાવણને હજી એક પાત એક બીકર લેવાનું, બરાબર? સમજતા જજો. એમાં તો કે એમાં ભર્યું એ પાણી જ ભર્યું છે આ પાછું આપણે, પણ એ કેટલું? તો કે 100 ml નહીં. શું કામ? તો કે આગળ 10 ml આપણે એમાં નાખવાનું છે, એટલે આમાં તો કે આમાં કેટલા ml ભરશું? તો કે 90 ml ભરશું. 90 ml પાણી ભર્યું, એમાં તો કે એમાં 10 ml પાછું તો કે આ દ્રાવણ છે એ નાખ્યું, એટલે આખી આખું દ્રાવણ કેટલા ml થઈ જાય? તો કે 100 ml થઈ જાય. છતાં પણ તો કે મતલબ શું કર્યું આનું? તો કે આને મંદ કર્યું. શું કર્યું? મંદ કર્યું. આમાં તો કે પાણી એડ કરતા જાય છે આપણે. આને તો કે આને જે 10 ml ની ટેસ્ટ ટ્યુબ ભરી છે એને 90 ml માં નાખી દીધું, તો આ આખે આખું કેટલા ml નું થઈ જાય પાછું? તો કે 100 ml નું થઈ જાય. છતાં પણ ગુલાબી રંગ છે એ હાજર રહેશે. શું કામ? તો કે આ છે તો કે આ ગુલાબી રંગનું દ્રાવણ છે એને પાણીમાં નાખ્યું, એટલે શું થાય? તો કે ગુલાબી રંગ આખા દ્રાવણનો થઈ જાય. શું કામ? તો કે એમાં રહેલા KMnO4ના જે ઘટકો છે એ ઘટકો તો કે આખા દ્રાવણમાં ફેલાઈ જાય. મતલબ તો કે એક નાનું એવું તો કે નાનો એવો ટુકડો છે KMnO, ચપટી એક ના જરા એવું KMnO4 નાખ્યું તો આખા દ્રાવણમાં થઈ ગયું. એમાંથી 10 ml ભરીને બીજા પાત્રમાં નાખ્યું, એ પણ ગુલાબી રંગનું થઈ ગયું. એમાંથી પાછી એક ટેસ્ટ ટ્યુબ ભરવાની,
એને બીજું 90 ml નું પાત્ર લઈ, પાણી લઈ અને એમાં નાખવાની, છતાં પણ, તો કે છતાં પણ ગુલાબી રંગ હાજર રહેશે. એ ગુલાબી રંગ આવે ક્યાંથી? તો કે જેમ જેમ મંદ કરતા જઈએ છીએ એમ એમ એ કેમેનો ફોરના ઘટકો છે, તો કે કણો છે, છૂટા પડતા છે. મતલબ તો કે એ આખામાં પ્રસરી જાય છે. તો કેમેનો ફોરનો જે દ્રવ્ય છે અથવા તો જે પદાર્થ છે એ કોનો બનેલો હશે? તો કે સૂક્ષ્મ કણોનો બનેલો છે. અતિ સૂક્ષ્મ કણો કે જેને તો કે એમ પણ કહી શકાય કે જેને નરી આંખે ન જોઈ શકાય, બરાબર છે, એવા સૂક્ષ્મ કણોનો તો કે બનેલો હોય છે. તો પહેલી લાક્ષણિકતા આપણી શું છે? તો કે પહેલી લાક્ષણિકતા એવી છે કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણનો બનેલો છે અને ચોક્કસ તો કે દળ ધરાવે છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી એટલો ખ્યાલ આવે કે 100 ml નું તો કે 100 ml નું એક તો કે પાણીનું પાત્ર લીધું, એમાં KMnO4 નાખ્યું એટલે આખું દ્રાવણ તો કે રંગીન થઈ ગયું. તો મને કોઈ કહેશે કે એમાં દ્રાવ્ય તરીકે શું હશે અને દ્રાવક તરીકે શું હશે? જો અહીંયા 100 ml પાણી લીધું, એમાં તો કે KMnO4 તો કે જરા એવું નાખ્યું, તો એમાં તો કે આ આખું દ્રાવણ બન્યું. કોનું? તો કે KMnO4નું પાણીમાં દ્રાવણ. તો એમાં દ્રવ્ય નથી બોલતો, હજી યાદ રાખજો. દ્રાવ્ય શું હશે અને દ્રાવક શું હશે? સરસ, વેરી ગુડ. ઓછી માત્રા કોની છે? તો કે KMnO4ની. તો એ કોના તરીકે વર્તશે? તો કે દ્રાવ્ય તરીકે વર્તશે. પાણીની માત્રા વધારે છે તો પાણી છે એ કોના તરીકે વર્તશે? તો કે દ્રાવક તરીકે વર્તશે. થાય છે ક્લિયર? એમાંથી તો કે એમાંથી 10 ml લીધું, પાછું પાણીમાં દ્રાવ્ય કર્યું, છતાં પણ KMnO4ના તો કે ઘટકો કણો છે એ તો કે છૂટા છૂટા પડતા જાય, અતિ સૂક્ષ્મ કણોમાં વિભાજિત થતા જાય. તો એના ઉપરથી કહી શકાય કે કોઈ પણ દ્રવ્ય છે એ તો કે સૂક્ષ્મ કણોનું બનેલું છે. ઓકે, ક્લિયર? તો આ તમારી તો કે પહેલી લાક્ષણિકતા થઈ. લાક્ષણિકતા નંબર 2 શું છે? તો કે દ્રવ્યના કણો વચ્ચે આંતર અવકાશ હોય છે. દ્રવ્યના કણો વચ્ચે શું હશે? તો કે આંતર અવકાશ, યાની કે જગ્યા હશે. આની પહેલાં વાત કરી, અહીંયા આવી જજો ભાઈ. આની પહેલાં તો કે આની પહેલાં એક વાત કરી હતી. શું? તો કે દ્રવ્યની અવસ્થા આપણે ભણ્યા હતા, એમાં તો કે એમાં વાત કરી હતી એ તો કે મુખ્ય 3 અવસ્થા ભણવાની હતી. કઈ કઈ? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. એડી આમાં તો કે આમાં અણુની ગોઠવણી પણ જોઈ હતી આપણે. એડી ઘનમાં કઈ રીતના હશે? તો કે ઘન પદાર્થમાં અણુની ગોઠવણી કેવી હશે? તો કે એકદમ તો કે નજીક નજીક હશે. જોતા જાજો ભાઈ. પ્રવાહીમાં? તો કે પ્રવાહીમાં થોડી થોડી તો કે છૂટી છૂટી હશે. અને વાયુમાં? તો કે વાયુમાં પરમાણુ છે તો કે રખડતી ભટકતી આત્માની વારું તો કાંટા મારતા હશે. હવે જો બીજી લાક્ષણિકતા તમારી એ છે કે દ્રવ્યમાં અણુ અણુ વચ્ચે આંતર અવકાશ હોય છે. આંતર અવકાશ બોલે તો કે એની વચ્ચેની જગ્યા. અહીંયા જો ચોખ્ખી દેખાય છે, ઘન અવસ્થામાં અણુ અણુ વચ્ચે જગ્યા તો કે જરા જરા છે, સાવ ઓછી ઓછી છે. પ્રવાહીમાં? તો કે પ્રવાહીમાં વધારે વધારે છે, બરાબર છે. પ્રવાહીમાં જગ્યા કેવી છે? તો કે વધારે વધારે. વાયુમાં? તો કે એનાથી વધારે. તો હવે જો આમાં ખરેખર વસ્તુ શું છે, શું થાય છે? તો કે પ્રવાહી આપણે લીધું છે, રેડી, પાણી જ માની લો કે પાણી લીધું છે, એમાં ખાંડ કે મીઠું તમે નાખો છો એટલે એમાં શું થાય છે? તો કે ઉગળી જાય છે, દ્રાવ્ય થઈ જાય છે. એવું શું કામ થાય? એ જાય ક્યાં? તો કે એ જાય છે તો કે જે અણુ અણુ વચ્ચેની જગ્યા છે એમાં જાય છે. મતલબ તો કે આવો થાય કે એક પાત્ર લીધું, એ પાત્રમાં તો કે પાણી લીધું, પાણીમાં અણુ તો કે આ રીતના હશે, આ પાણી છે, બરાબર છે. હવે એમાં તો કે હવે એમાં હું નાખું છું એ તો કે ખાંડ અથવા મીઠું, કોઈ પણ વસ્તુ એડ કરી શકીએ. આ તો ખાંડ નાખી છે. હવે ખાંડના જે અણુઓ છે એ ક્યાં જશે? તો કે જે પાણીના અણુ અણુ વચ્ચે જગ્યા છે એમાં તો કે એમાં ગોઠવાઈ જાય, બરાબર છે. શું થઈ જાય? તો કે પાણી વચ્ચે જે તો કે પાણીના અણુ વચ્ચે જે જગ્યા છે એમાં તો કે ગોઠવાઈ જશે. જેના લીધે? તો કે જેના લીધે ખાંડ છે પાણીમાં શું થતી જણાય? તો કે દ્રાવ્ય ઓગળતી જણાય. એ ક્યાંય? તો કે ક્યાંય ગાયબ નથી થતી. ક્યાં ગોઠવાય? તો કે એના અણુ અણુ વચ્ચેની જગ્યા છે એમાં ગોઠવાય. હવે જો ઘન પદાર્થ છે એમાં અણુ અણુ વચ્ચે તો કે જગ્યા છે નહીં, સાવ ઓછી છે, એટલા માટે તો કે ઘન પદાર્થની અંદર કોઈ વસ્તુ દ્રાવ્ય ન થાય. દ્રાવ્ય થવા માટે તો કે અણુ અણુ વચ્ચે જગ્યા હોવી જરૂરી છે,
એટલા માટે તો કે એટલા માટે ઘન પદાર્થ છે એની અંદર તો કે એની અંદર કોઈ વસ્તુ દ્રાવ્ય નથી થતી. બીજી વસ્તુ એ કે ઘન પદાર્થમાં અણુ અણુ તો કે નજીક નજીક છે, જેમ અણુ નજીક નજીક એમ એની વચ્ચેનું આકર્ષણ બળ વધારે. કયું આકર્ષણ બળ? તો કે આંતર આણ્વીય આકર્ષણ બળ. એટલા માટે ઘન પદાર્થ છે એ કેવો છે? તો કે સખત છે. અને ચોક્કસ? તો કે ચોક્કસ આકાર ધરાવે છે, બરાબર છે. પણ પ્રવાહી છે એ? તો કે પ્રવાહી છે એ ચોક્કસ આકાર ધરાવતો નથી. જેવું પાત્રમાં નાખો એવો આકાર પ્રવાહીનો થઈ છે. શું કામ? તો કે એની વચ્ચે, તો કે એની વચ્ચે અણુ અણુ વચ્ચે જગ્યા છે, જેથી કરીને, તો કે જેથી કરીને સખતાઈ આવતી નથી. શું કામ સખતાઈ આવતી નથી? તો કે અણુ અણુ વચ્ચેનું આકર્ષણ બળ કેવું છે? તો કે ઓછું છે. કોની સાપેક્ષમાં? તો કે ઘનની સાપેક્ષમાં. તો આંતર અવકાશ છે એનો મતલબ તો કે અણુ અણુ વચ્ચે જગ્યા છે, જેના લીધે, તો કે જેના લીધે પ્રવાહીની અંદર કોઈ વસ્તુ છે એ દ્રાવ્ય થાય છે. દ્રાવ્ય થાય શું કામ? તો કે પાણીના અણુ અણુ વચ્ચે જે જગ્યા છે એ જગ્યાની અંદર, તો કે એ જગ્યાની અંદર નાખેલો પદાર્થના અણુ છે તો કે ગોઠવાઈ જાય છે. થાય છે ક્લિયર? તો એના આધારે કહી શકાય કે, તો કે એના આધારે એમ કહી શકાય કે પદાર્થ છે અથવા તો દ્રવ્ય છે એના, તો કે એના અણુ અણુ વચ્ચે તો કે આંતર અવકાશ હોય છે. તમારી ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ એ રીતની પણ આપી કે એક પાત્ર, તો કે એક પાત્ર લીધું અને બીજી વસ્તુ એક ભાઈ કે આંતર અવકાશ અથવા તો દ્રાવ્યતા છે. દ્રાવ્યતા છે એ આધાર, તો કે એ આધાર તાપમાન ઉપર રાખે. સમજો, આ ખાસ વસ્તુ સમજાવી છે. વચ્ચે એક વસ્તુ યાદ આવી ગઈ એટલે કહી દઉં. શું? તો કે દ્રાવ્યતા છે એ, તો કે તાપમાન પર આધાર રાખે. પ્રશ્ન એવો થાય કે સાહેબ કઈ રીતના? આધાર રાખે છે કઈ રીતના? તો કહો હમણાં તમે એક વસ્તુની, તો કે એક વસ્તુની નોટ કરી હશે કે પાણીની અંદર તમે, તો કે પાણીની અંદર તમે ખાંડ નાખો છો, બરાબર છે. પાણીની અંદર ખાંડ નાખો એટલે શું થાય? અથવા તો પાણીની અંદર મીઠું નાખો એટલે શું થાય? તો કે ઓગળે. હવે એ વસ્તુ ઓગળી જશે છતાં પણ તમે, તો કે મીઠું નાખ્યા કરશો. એક સમય એવો આવશે કે મીઠું અથવા તો ખાંડ છે એ ઓગળવાનું, તો કે બંધ થઈ જશે. શું કામ? તો કે એટલા માટે કે જે પાણીના અણુ અણુ વચ્ચેની જગ્યા છે એ કેવી થઈ ગઈ? તો કે કમ્પ્લીટ થઈ ગઈ. કોના દ્વારા? તો કે એમાં નાખેલું મીઠું કે ખાંડના અણુઓ દ્વારા. પછી એને ગરમ કરજો. ગરમ કરશો ને પછી, તો કે પછી થોડી એવી વસ્તુ ખાંડ અથવા તો મીઠું વધારે દ્રાવ્ય થશે. એવું શું કામ થાય? તો કે તાપમાન વધ્યું. તાપમાન વધશે એટલે, તો કે અણુ અણુ વચ્ચેની ગતિ ઉર્જામાં વધારો થશે. ગતિ ઉર્જામાં વધારો થશે એટલે, તો કે જગ્યા વધશે. જગ્યા વધશે એટલે, તો કે જે નાખેલી વસ્તુ છે એને, તો કે એને દ્રાવ્ય થવાનું સ્થાન મળશે. એટલા માટે એ વસ્તુ દ્રાવ્ય થાય છે, બરાબર છે. તો કે તો દ્રાવ્યતા માટે, તો કે દ્રાવ્યતા માટે તાપમાન છે એ, તો કે અગત્યનો ભાગ ભજવો. કોઈ વસ્તુ ઠંડા પાણીમાં તમે દ્રાવ્ય કરો અને ગરમ પાણીમાં દ્રાવ્ય કરો, ગરમ પાણીમાં ફટાફટ દ્રાવ્ય થઈ જાય. શું કામ? તો કે જગ્યા વધારે હોવાની, તાપમાન આપવું એટલે ગતિ ઉર્જામાં વધારો થવાનો, એટલે અણુ અણુ વચ્ચે, તો કે અણુ અણુ વચ્ચે જગ્યા વધારે થશે. તો કે તો દ્રાવ્યતા છે એ તાપમાન ઉપર આધાર રાખે. તમારી ટેક્સ્ટબુકમાં, તો કે પ્રવૃત્તિ આપી એ કંઈક એવી છે કે બે પાત્ર લેવાના છે. એકમાં, તો કે એકમાં કોપર, બેમાં જો કે કોપર સલ્ફેટ જ નાખવાનું છે, પણ એક ઠંડુ પાણી એક ગરમ પાણી. ઝડપથી દ્રાવ્ય કેમાં થશે? તો કે ગરમ પાણીમાં. શું કામ? તો કે ગરમ પાણીમાં અણુ અણુ વચ્ચે જગ્યા, તો કે વધારે હશે. દ્રાવ્યતા, તો કે વધશે, બરાબર છે. તો આંતર અવકાશ છે એ, તો કે એ પણ દ્રવ્યની લાક્ષણિકતા છે કે દ્રવ્યની અંદર, તો કે આંતર અવકાશ છે એ, તો કે હાજર હોય છે. મતલબ, તો કે અણુ અણુ વચ્ચેની જગ્યા, તો કે હોય છે. જે વસ્તુ એમાં, તો કે દ્રાવ્ય થાય છે, ઓગળે છે, એ ક્યાં સ્થાન લે છે? તો કે પાણીના અણુ અણુ વચ્ચેની જગ્યામાં, તો કે ગોઠવાઈ જાય છે. આમ જોતા પાણીને, તો કે સાર્વત્રિક દ્રાવક કહેવામાં આવે. લગભગ વસ્તુ છે એ પાણીમાં શું થઈ જાય? તો કે દ્રાવ્ય થઈ જાય છે. એટલા માટે પાણીને, તો કે સાર્વત્રિક દ્રાવક કહેવામાં આવે. એક માર્ક્સનો પ્રશ્ન પૂછવો હોય તો અહીંથી પૂછી શકાય કે નીચેનામાંથી ખાલી જગ્યા સાર્વત્રિક દ્રાવક છે. તો સિમ્પલ વસ્તુ છે શું? તો કે પાણી. શું કામ? તો કે લગભગ વસ્તુ એની અંદર શું થઈ જાય? તો કે દ્રાવ્ય થઈ જાય. ઓકે, તો આ લાક્ષણિકતા તમારી થઈ, તો કે બીજી લાક્ષણિકતા થઈ કે દ્રવ્યની અંદર, તો કે દ્રવ્યના કણો વચ્ચે, તો કે આંતર અવકાશ હોય છે, જગ્યા હોય છે, બરાબર. તો આજ માટે, તો કે આજ માટે આ બે લાક્ષણિકતાઓ ભણી એટલી, તો કે એટલી ઘણી.
आवता लेक्चर में तो के आवता लेक्चर में जे बाकीनी बे लाक्षणिकताओ छे एने तो के प्रवृत्ति सह भणवानो तो के प्रयास करशुं। आज माटे तो के आज माटे एटलू व्यवस्थित रीते तो के व्यवस्थित रीते लाक्षणिकताओ याद राखवी साथे साथे प्रवृत्ति सह समझती जावी। हजी पण एक वक्त कहूँ छूँ प्रश्न पूछाय तो द्रव्यनी लाक्षणिकता लखवानो पूछाय चार लाक्षणिकताओ लखवानी बे मार्क्सनो प्रश्न होय क्लियर थाय छे ओके। तो आज माटे तो के आज माटे एटलू बाकीनू तो के नेक्स्ट टाइम त्यां सुधी तो के आ कम्प्लीट करो।